નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત 2023માં જે કોર્સ બદલાયો છે તેમાં P1નું મોડેલ પેપર તમારા માટે, જે 70 માર્ક્સનું તમામને જનરલ પેપર હોય છે, તેમાં પ્રશ્ન 1 નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જે 10 પૂછાશે અને 10માંથી 10એ 10 તમારે લખવાના રહે છે. તો તેમાં વ્યાખ્યાઓ પૂછી શકાય છે, કોઈ લક્ષણ પૂછી શકાય છે, કોઈ અવસ્થાનો ગાળો પૂછી શકાય છે, અને કોઈ જે પ્રકારો છે કે કોઈ પૂરા નામ છે એ તમામ બાબતો પૂછી શકાય છે અને તે તમે જોઈ પણ શકો છો. પ્રશ્ન 2 છે, જેમાં એક વાક્યમાં જવાબ આપો. 10 પ્રશ્ન હોય છે અને 10 માર્ક એ પણ ફરજિયાત છે. MCQ બાદ એક વાક્યના જવાબ આપવાના છે. 10માંથી 10 એ પણ તમે જોઈ શકો છો કે કેવા પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્ન 3 કે જેમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, 12માંથી 10 લખવાના હોય છે, 2 ઓપ્શન મળે છે અને 2 માર્કનો 1 ક્વેશ્ચન હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો શિક્ષણમાં કોઈ પણ ઉપયોગ લખો, વિકાસના કોઈ પણ લક્ષણો લખો, નૈતિકતાના ક્યાં સ્તર છે, બ્રુનરનો સિદ્ધાંત, પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ, આ તમામ પ્રશ્નો તમે જોઈ શકો છો, જે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય તેવા 12 પ્રશ્નો છે અને તેમાંથી 10 લખવાના હોય છે. પ્રશ્ન 4, 7માંથી 5 પ્રશ્નો 3 માર્કનો 1 ક્વેશ્ચન, એવા 7માંથી 5 લખવાના હોય છે, 2 ઓપ્શન છે, તમે તે જોઈ શકો છો. 3-3 માર્કના તફાવત છે, કોઈ ચર્ચા કરવાનું છે, ટૂંક નોંધ છે તેવું પૂછી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, પ્રશ્ન 5માંથી 3 ના લખવાના હોય છે, 1 5 માર્કનો ક્વેશ્ચન હોય છે અને 3 ક્વેશ્ચન હોય છે, તમે જોઈ શકો છો. બુદ્ધિનો છે, તરુણાવસ્થાનો છે, જીન પિયાજેનો સિદ્ધાંતનો છે, માનસિક સ્વાસ્થ્ય છે, બ્રુનરનો સિદ્ધાંત છે. તો આવી રીતે સિદ્ધાંત છે એ પ્રશ્ન પૂછી શકાય તેવા મોટા પ્રશ્નોમાં પૂછી શકાય તેવું છે. હવે આપણે જોઈએ P2, 70 માર્કનું જનરલ પેપર છે, તે તમે જોઈ શકો છો, તે 2.5 કલાકનું હોય છે, અહીંયા ટાઈમમાં છે થોડી ભૂલ છે, પણ 70 માર્કનું ક્વેશ્ચન હોય છે. P1ની જેમ જ 10 MCQ, તમે જોઈ શકો છો વ્યાખ્યાઓ, પ્રકારો, કોઈ અર્થ, આવા પ્રશ્નો પૂછી શકાય છે, બરાબર છે. પૂરા નામ છે તમારા તે પણ. હવે એક વાક્યમાં જવાબ આપો, તે પણ 10માંથી 10 પૂછી શકાય છે. તો તમે જોઈ શકો છો જેમાં કે કોઈ પણ પંચનું નામ છે, શિસ્તની બાબતમાં છે, કોઈ શબ્દ ક્યાં માટે વપરાયો છે, RTEનું પૂરું નામ છે, તો આ પ્રશ્ન બધા પૂછી શકાય તેવી બાબત છે. ત્યાર પછી પ્રશ્ન 3માં 12માંથી 10 લખવાનો હોય છે, 2 માર્કનો 1 ક્વેશ્ચન, જેમાં વ્યાખ્યા એટલે શું, સંકલ્પના, શાબ્દિક અર્થ, વિધિ એટલે શું, સેવાકાલીન એટલે શું, પૂર્વ સેવાકાલીન શું, બરાબર, આધારસ્તંભો, શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો, આ બધા પ્રશ્નો 2 માર્ક્સના પૂછી શકાય તેવા છે. પ્રશ્ન 3 માર્કમાં જેમાં 7માંથી 5 પ્રશ્નો લખવાના હોય છે, તો તેમાં તમે જોઈ શકો છો કે 7માંથી 5 લખવાના હોય છે, એમાં શિક્ષણ પણ છે, વેદકાલીન બૌદ્ધકાલીનની પ્રથા વિશે છે, ગુરુ શિષ્ય સંબંધ છે, મૃદુલિયા શિક્ષણ કે અનુભવ આધારિત અધ્યાપન કે તાત્વિક પરિબળ વગેરેની વાતો છે. ત્યાર પછી પ્રશ્ન 5 કે જેમાં 5માંથી 3 ક્વેશ્ચન લખવાના હોય છે, 1નો 5 માર્ક હોય છે, તેમાં શાળા શિક્ષણનું માળખું હોય છે, યથાર્થવાદ હોય છે, વાદ વિશે કોઈ પણ હોય, મધકાલીન હોયના હેતુઓ અને કેન્દ્રો વિશે જણાવો, તો આ તમામ બાબતો તમે જોઈ શકો છો. નિબંધલક્ષીમાં મોટા પ્રશ્ન પણ આવા પૂછી શકાય તેવી બાબતો રહેલી છે. તમામને બેસ્ટ ઓફ લક. આ જનરલ પેપર હોય છે, આ બંને પેપર બધા તાલીમાર્થીઓ માટે ફરજિયાત હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મોડેલ પેપર છે, તે આ રીતે 2023માં જે પેપર સ્ટાઇલ બદલાણી છે તે હવે આ રીતે પ્રશ્ન પેપરનું માળખું ચેન્જ થયું છે. ફરી મળીશું. વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.